જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની સમજૂતી મેળવી ચૂક્યા છીએ અને એમની અંદર ખાસ કરીને વર્બ વાળા જે વાક્યો છે એમના વિશે સમજૂતી મેળવી. જો એ તમે બરોબર સમજી ચૂક્યા હોય તો પછી અહીંયા આપેલી જે ખાલી જગ્યાઓ છે એના તમે સરળતાથી જવાબ આપી શકો છો. અહીંયા જે આપેલી ખાલી જગ્યા છે તે માત્ર તમને એક જ પ્રકારની ખાલી જગ્યા હશે અને એ ખાલી જગ્યાની અંદર એક જ ખાલી જગ્યા હશે, એક જ ખાલી જગ્યા હશે. અને તમને ખબર છે કે માત્ર ને માત્ર વર્તમાન કાળની જ ખાલી જગ્યા છે. અને આપેલું છે કૌંસમાં આપેલ સાદા વર્તમાન કાળના ક્રિયાપદના સાદા વર્તમાનના રૂપો વડે ખાલી જગ્યા પૂરી કરો. તો ખાલી જગ્યાની અંદર તો કામ તમારે આવશે અને કામ એસ કે ટી એ સ્વરૂપ બે શક્યતા છે, કામ મૂળરૂપ અને કામ એસ કે ટી એ સ્વરૂપ, આ બે શક્યતાઓ છે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો જો ત્રીજો પુરુષ એકવચનનું સર્વનામ હોય એટલે કે હી હોય, સી હોય અથવા કોઈ પણ
કોણ કર્યું છે એ હું એમ લખી નાખું લર્ન અરુણ નામ લર્ન ઇંગ્લિશ જો ખાલી અરુણ હતો તો આવત લર્ન્સ ખાલી પર હતો લર્ન્સ આવત પરંતુ બે છે એટલે ત્રીજો પુરુષ બહુવચન ચોથી કાંજી ક્યાં છે ગૌરવ બાયપાસ ગૌરવ ખાલી જગ્યા હોમ બાયપાસ બાયપાસ એટલે કે બસ દ્વારા અને ક્રિયાપદ છે ગો એટલે કે ગૌરવ બસ દ્વારા ઘરે જાય છે હવે ગૌરવ કે ત્રીજો પુરુષ એક એસ વાળું અને કા પીએસ વાળું તો ખબર કેવી રીતે પડે ક્યારે એસ વાળું ક્યારે એસ મૂકવું એના માટેના ત્રણ નિયમો પહેલો નિયમ જો ક્રિયાપદની છે ઓ એક્સ એસ એચ સી એચ હોય તો ક્રિયાપદને ઈએસ પ્રત્યે લાગે છે તો ક્રિયાપદ છે ગો એનો છેલ્લો અક્ષર શું છે ઓ તો ગો નું થઈ જશે ગોસ પણ ગૌરવ છે એટલે ધારો કે આ જગ્યાએ એવું હોય તો ધ્યેય ગૌરવ જગ્યાએ ધ્યેય હોય તો ભલે છેલ્લે ઓ રહ્યો તો ગોસ નહીં અહીંયા શું હશે ખાલી ગો જ આવશે કારણ કે બીજો પુરુષ એકવચન હોય તો જ નિયમ લાગુ પડે છે પાંચમ ખાલી જગ્યા પૂજા ખાલી જગ્યા મી ટુ સી પૂજા ખાલી જગ્યા મી ટુ સી સી ને એટલે કે તરવું અને ક્રિયાપદ આપેલું છે ટી પૂજા કરવાનું શીખવે છે હવે પૂજા કે પુરુષ એકવચન છે અને ક્રિયાપદ આપેલું છે ટીચ ત્રીજો પુરુષ એકવચન છે એટલે છેલ્લો અક્ષર શું એનો છે સી એચ તો ઈએસ પ્રત્યે લાગશે એટલે ટીચીસ ત્યાર પછી ત્રીજી છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ વી ખાલી જગ્યા ફાસ્ટ વી ખાલી જગ્યા ફાસ્ટ ક્રિયાપદ આપેલું છે રન વી ખાલી જગ્યા ફાસ્ટ એટલે કે અમે ઝડપથી દોડીએ છીએ એમ કરતા છે વી એટલે કે પહેલો પુરુષ બહુવચન અને પહેલો પુરુષ બહુવચન એટલે હંમેશા ક્રિયાપદ મૂળ રૂપે જોડાય ક્રિયાપદ આપેલું છે સ્ટડી હવે વાક્યનો કર્તા કોણ છે લલિત એટલે કે ત્રીજો પુરુષ એકવચન તો ક્રિયાપદ કેવો આવશે કા એસ વાળો અને કા ઈ એસ વાળો ખબર કેવી રીતે પડે તો એના માટેના ત્રણ નિયમો ઓ એક્સ એસ એચ સી એ વાળો વાય સ વાય સ્ટડી નો છેલ્લો અક્ષર વાય છે એની પેલા ઈ એ શું છે વ્યંજન છે તો છેલ્લો અક્ષર જ્યારે વાય હોય એની પેલામાં એક અક્ષર સ્વર હોય ત્યારે વાય નો આઈ થઈ જાય છે પછી ઈ એસ પ્રત્યે લાગે છે એટલે એસ ટી યુ ડી વાય નો કરશું આપણે આઈ અને પછી ઈ એસ સ્ટડીઝ ત્યાર પછી આઠમી ધ્યેય ખાલી જગ્યા ફ્લાવર્સ ધ્યેય ખાલી જગ્યા ફ્લાવર્સ ब्रिंग्स પરંતુ એ ધ્યેય છે એટલે તો મૂળ રૂપે રહેશે ત્યાર પછી નવમી ખાલી જગ્યા ધ ટીચર ખાલી જગ્યા અ લેસન ધ ટીચર ખાલી જગ્યા અ લેસન શિક્ષક પાઠ અને ક્રિયાપદ આપેલું છે રી એટલે વાંચે છે જો ધ ટીચર એટલે કે કોઈ એક શિક્ષક
त्रिजो पुरुष एकवचन क्रियापद क्यों आवशे एस के ई एस वाला और क्रियापद एक के हिंदी में क्या होता है ओ एक्स एम एस एम नहीं वाई निकला व्यंजन ही नहीं और वाई निकला स्वर पण नहीं तो खाली हूं लिख देता हूं छेले एस निकलवान ब्रिक्स पर धारो के अदर टीचर छे यदि जीके अदर टीचर्स हो तो शू थे त्रिजो पुरुष बहुवचन जो पुरुष बहुवचन हो तो क्रियापद को मूल रूप से होता है तो रिंग नु रिंग एम नु लखी नाखो पड़े संधि काल की क्या भरत काल की क्या स्कूल अरुण भरत खाली जगह स्कूल अरुण क्रियापद छे रीच रीच એટલે કે પહોંચ ભરત સાળાએ બેલો પહોંચે છે તો અહીંયા ભરત ત્રિજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદ કેવું આવશે એસ કે ઈ એસ વાળું અને અહીંયા એક નિયમ લાગુ પડે છે હા પહેલો નિયમ જો ક્રિયાપદ છે ઓ એચ સી એચ એસ એચ હોય તો ક્રિયાપદને ઈ એસ આર ઈ એ સી એચ સી એચ છે એટલે ખાલી ઈ એસ મૂકી દેવાનું આ છે એસ કે ઈ એસ વાળા રૂપની મદદથી અથવા તો સાધના રૂપની મદદથી ખાલી જગ્યાઓને પૂર્ણ કરી દીધી આ 10 ખાલી જગ્યાઓને જોયા પછી મને એવું લાગે છે કે લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એમને સમજાઈ ગયું હશે કે ક્યારે એસ કે ઈ એસ વાળું રૂપ મૂકવું અને ક્યારે મૂળ રૂપ મૂકવું જો ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે ઈ એસ વાળું રૂપ અને એ સિવાયના કોઈ પણ કર્તા હોય તો એની સાથે મૂળ રૂપ વપરાશે નેક્સ્ટ તમે જ્યારે મળશો ત્યારે આપણે ડબ્લ્યુએચ ક્વેશ્ચનના જવાબ કે નેક્સ્ટ વિડિયોની અંદર શીખીશું અત્યાર સુધી અહીંયા રાખીએ છીએ ઓકે બાય જય ગુરુદેવ અસ્તુ